બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધાગંધા ખાતે સામાજિક સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાંગધ્રા ખાતે થેલેસેમિયા દર્દીઓ માટે બ્લડ ડોનેટ ગ્રુપ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા સમય અંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યારે ધાંગધ્રા ખાતે લુહાણા સમાજની વાડીમાં આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 100થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં સવારથી જ યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગ સહિત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવી હતી, તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ અને સીલ આપી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ચા, પાણી, નાસ્તા સહિતની તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. થેલેસેમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈ આ રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં છેલ્લા 40 વર્ષથી ધાંગધ્રા સહિત અલગ અલગ શહેરોમાં રક્તદાન કરનાર રક્તદાતાએ પણ રક્તદાન કરી અન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી, તેમજ બ્લડ ડોનેટ ગ્રુપના યુવાનો દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ, સંતો મહંતો સહિત રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેશ રબારી, ડીએસટીવી, ધાંગધ્રા.